माधव विद्या संकुल ऑनलाइन टीचिंग में आपनु हार्दिक स्वागत है। स्टैंडर्ड 9th एंड 10th इंग्लिश ग्रामर टॉपिक नु नाम है जिरंड और प्रेजेंट पार्टिसिपल। जिरंड जिरंड एटले कोईपण क्रियापदनी पाछळ आईएनजी लगाड़िए एटले एने जिरंड कहेवामां आवे छे। एनु बीजुं नाम छे प्रेजेंट पार्टिसिपल वर्तमान कृदंत। वर्तमान कृदंत ए जिरंड એ બંને સિનોનિમ નામ છે। જીરન કહો અથવા તો પ્રેઝન્ટ પાર્ટિસિપલ કહો, જો એની વ્યાખ્યા આપેલી છે। ક્રિયાપદના મૂળ રૂપને આઈએનજી પ્રત્યે લગાડતા વર્તમાન કૃદંત બને છે, જેને અંગ્રેજીમાં પ્રેઝન્ટ પાર્ટિસિપલ કહેવાય। આઈએનજી પ્રત્યે લગાડતા જે રૂપ તૈયાર થાય એને વર્તમાન કૃદંત કહેવાય, એને ઇંગ્લિશમાં પ્રેઝન્ટ પાર્ટિસિપલ અથવા જીરન કહેવામાં આવે છે। તો ટોપિકનું નામ જ છે વિદ્યાર્થી મિત્રો, જુઓ જીરંડ GERUND જીરંડ ઓર પ્રેઝન્ટ પાર્ટિસિપલ વર્તમાન કૃદંત। યુઝ ઓફ પ્રેઝન્ટ પાર્ટિસિપલ વર્તમાન કૃદંતના ઉપયોગો, તો પહેલો ઉપયોગ વિશેષણ તરીકે વર્તમાન કૃદંત। તો કોઈ નામની આગળ જ્યારે અપૂર્ણ ક્રિયા સૂચવતું વિશેષણ મૂકવાનું થાય ત્યારે પ્રેઝન્ટ પાર્ટિસિપલ વપરાય છે। જ્યારે અપૂર્ણ ક્રિયા સૂચવતું વિશેષણ મૂકવાનું થાય ત્યારે પ્રેઝન્ટ પાર્ટિસિપલ વપરાય છે। આમ આ રીતે નામની આગળ આઈએનજી રૂપ આવે ત્યારે વિશેષણ તરીકેનું કાર્ય કરે છે। એવું કઈ રીતે અપૂર્ણ ક્રિયા સૂચવતું વિશેષણ આવે, તો કે ડોન્ટ ટ્રાય ટુ ગેટ ડાઉન એ રનિંગ બસ। જો ડોન્ટ ટ્રાય ટુ ગેટ ડાઉન એ રનિંગ બસ, એટલે ચાલુ બસે ઉતરવાનો પ્રયત્ન ન છે, પણ કેવી બસ છે, તો કે રનિંગ બસ। તો એ અપૂર્ણ હતું, વિશેષણની અંદર એડ થયું તો રનિંગ બસ। રનિંગ શું બતાવે છે? પ્રેઝન્ટ પાર્ટિસિપલ બતાવે છે। સી ગેવ અ ચોકલેટ ટુ એ ક્રાઇંગ બોય, તેની એ રડતા છોકરાને ચોકલેટ આપી, તો કેવા છોકરાને આપી? રડતા છોકરાને, ક્રાઇંગ બોય, તે બોય જે છે બરાબર, એ નામની અંદર વિશેષણ ઉમેરાયું ક્રાઇંગ, અપૂર્ણ હતું બરાબર, તો ત્યાં આગળ જે એડ થયું રડતો છોકરો, તો ક્રાઇંગ શબ્દ જે છે પ્રેઝન્ટ પાર્ટિસિપલ દર્શાવે છે। ઉપરના દરેક વાક્યોમાં શબ્દની નીચે અંડરલાઇન કરેલ છે તે પ્રેઝન્ટ પાર્ટિસિપલ છે। બી, હવેનો બીજો ઉપયોગ જોઈએ, કર્તાના સ્થાને વર્તમાન કૃદંત। કર્તાના સ્થાને બરાબર, તો કર્તાના સ્થાને આઈએનજી રૂપ આવે ત્યારે તેના પછી સામાન્ય રીતે ક્રિયાપદ હોય અથવા તો નામ હોય। એક્ઝામ્પલ પહેલો જુઓ, વોકિંગ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ, બરાબર, ચાલવું એ શ્રેષ્ઠ કસરત છે। લાફિંગ ઇઝ ધ બેસ્ટ મેડિસિન, હસવું એ શ્રેષ્ઠ દવા છે બરાબર। કર્તાના સ્થાને તો એ સ્વાભાવિક છે, એકદમ સહેલું છે કે જેની પાછળ આઈએનજી હોય અને કર્તાના સ્થાને હોય તો એ વર્તમાન કૃદંત દર્શાવે છે। આમ ઉપર જણાવેલ અન્ડરલાઇન શબ્દો પ્રેઝન્ટ પાર્ટિસિપલ છે જે કર્તા સ્થાને વપરાયેલ છે। સી, ત્રીજો નિયમ જુઓ, કર્મ સ્થાને વર્તમાન કૃદંત, કર્મની જગ્યાએ હોય, તો કે પ્રત્યક્ષ કર્મ અને પરોક્ષ કર્મ તરીકે આઈએનજી રૂપનો ઉપયોગ થાય છે। જો એક્ઝામ્પલ પહેલું આપેલું છે, આઈ નો સાયકલિંગ, જો કર્તાના સ્થાને નથી પણ કર્મના સ્થાને છે, જો છેલ્લે છે, પહેલું આઈ કરતા, નો ક્રિયાપદ, અને પછી છે કર્મની જગ્યા એટલે સાયકલિંગ, એટલે કે મને સાયકલ ચલાવી આવડે છે, સાયકલ ચલાવતા આવડે છે છું। ટીચ મી રીડિંગ, તો રીડિંગ જે છે કર્મના સ્થાને છે। આઈ લાઈક પ્લેઇંગ, બરાબર, આવા ઘણા બધા એક્ઝામ્પલ લઈ શકાય જે કર્મના સ્થાને આવતું હોય, એની અંદર પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે જ્યારે આઈએનજી શબ્દ લગાડેલ હોય ત્યારે કર્મસ્થાન સૂચવે છે। એક જ કર્તા દ્વારા થતી બે ક્રિયાઓમાંથી પ્રથમ ક્રિયા માટે, જો કર્તા એક હોય, ચોથો નિયમ ડી, કર્તા એક હોય પરંતુ એની અંદર બે ક્રિયા થઈ હોય, તો જે ક્રિયા પ્રથમ બની હોય તેમાં પ્રેઝન્ટ પાર્ટિસિપલ વપરાય। જ્યારે એક જ કર્તા દ્વારા થતી એક ક્રિયા બીજી ક્રિયાને અનુસરતી હોય ત્યારે પ્રથમ ક્રિયા પ્રેઝન્ટ પાર્ટિસિપલથી દર્શાવાય છે, બરાબર, બંને ક્રિયા એકબીજાને રિલેટેડ હોય ત્યારે જે ક્રિયા પ્રથમ બને તો પ્રેઝન્ટ પાર્ટિસિપલમાં આવે છે। જેવું ઉપર એક્ઝામ્પલ,
તો કે આ પ્રકારની રચનામાં ક્રિયાપદનું આઈએનજી રૂપ વાક્યની શરૂઆતમાં આવે છે, બરાબર, વાક્યની શરૂઆતમાં જ પ્રેઝન્ટ પાર્ટિસિપલ આવી જાય છે. પહેલું જુઓ, સીઈંગ ધ પ્રિન્સિપલ એ નોટી બોય વેન્ટ અવે, આચાર્યને જોઈને તોફાની છોકરો એ જતો રહ્યો. તો જો બે ક્રિયા બની, બરાબર, પહેલાં કંઈ બની તો પ્રિન્સિપાલને આવવાની, પછી કંઈ બની છોકરાને જવાની, તો આઈએનજી શેમ આવ્યું, પ્રિન્સિપાલવાળા વાક્યમાં આવ્યું. સીઈંગ ધ પ્રિન્સિપલ એ નોટી બોય વેન્ટ અવે. બીજું એક્ઝામ્પલ જુઓ, ટેકિંગ બ્રેકફાસ્ટ ગૌરવ ગોસ ટુ સ્કૂલ, નાસ્તો કરીને ગૌરવ સ્કૂલે ગયો. તો પહેલાં કઈ આવી, નાસ્તો કરવાની ક્રિયા થઈ, પછી જવાની થઈ, માટે આઈએનજી નાસ્તાવાળા શબ્દ આવ્યું, ટેકિંગ બ્રેકફાસ્ટ, બરાબર. તો જ્યારે બે ક્રિયામાં એ પ્રથમ ક્રિયા બનતી હોય તેની સાથે પ્રેઝન્ટ પાર્ટિસિપલ અથવા તો જીરંડ, એના પછીનો નિયમ જોઈએ તો ઇન્દ્રિયગમ્ય ક્રિયાપદો પછી, તો કેટલીક ઇન્દ્રિયગમ્ય ક્રિયાઓ દર્શાવતા ક્રિયાપદો તથા કેટલાક અન્ય ક્રિયાપદો પછી પણ પ્રેઝન્ટ પાર્ટિસિપલ મુકાય છે. જો ઇન્દ્રિયગમ્ય ક્રિયાપદો કોને કહેવાય, તો કે આ સંજોગોમાં કર્મ વિશે કંઈ કહેવા માટે આઈએનજી રૂપનો ઉપયોગ થાય છે. એની વાક્યરચના આવી હશે, કર્તા પ્લસ ઇન્દ્રિયગમ્ય તથા અન્ય ક્રિયાપદો પ્લસ કર્મ પ્લસ ક્રિયાપદનું આઈએનજી રૂપ પ્લસ અન્ય શબ્દ. ઇન્દ્રિયગમ્ય ક્રિયાપદો આને કહેવાય, સી, વોચ, હિયર, લિસન એટલે સાંભળવું, ફીલ એટલે અનુભવવું, સ્મેલ એટલે સૂંઘવું, કીપ એટલે રાખવું, કેચ એટલે પકડવું, લીવ એટલે છોડવું વગેરે ઇન્દ્રિયગમ્ય ક્રિયાપદો છે. આઈ શો એ લિટલ બોય ડાન્સિંગ ઓન અ સ્ટેજ, મેં એક નાના છોકરાને સ્ટેજ પર ડાન્સ કરતો જોયો, બરાબર. તો શું થયું, ઇન્દ્રિયગમ્ય ક્રિયાપદ. એના પછી પણ એ શું આવે છે, ઇન્ફિનેટિવ આવે, તો ડાન્સિંગ આવ્યું શો પછી. સી હર્ડ હિમ સિંગિંગ એ સોંગ, તેણીએ તેને ગીત ગાતા સાંભળ્યો. તો જુઓ, હર્ડ અને સિંગિંગ, તેણીએ તેને ગીત ગાતા સાંભળ્યો. તો જ્યારે આવા ઇન્દ્રિયગમ્ય ક્રિયાપદ આવે, જેને કારણે આપણે જોઈ શકીએ, અનુભવી શકીએ, બરાબર, સ્પર્શ કરી શકીએ, એવા ઇન્દ્રિયગમ્ય ક્રિયાપદો કહેવામાં આવે છે. એના પછીનો અયાત નિયમ છે, કેટલીક વાર પ્રિપોઝિશન એટલે કે નામ યોગ્ય વ્યય અથવા તો કન્જક્શન સંયોજક પછી વપરાતું પાર્ટિસિપલ જીરંડ તરીકે કામ કરે છે. આમાં ગૌણ ક્રિયા વાક્યની શરૂઆતમાં આવે છે. જો પ્રિપોઝિશન જેમ કે ઇન, ઓન, ઓફ, આફ્ટર, બિફોર, ફોર, વિથ વગેરે પછી આઈએનજી વાળું રૂપ આવે છે. આઈ એમ ફોન્ડ ઓફ લિસનિંગ મ્યુઝિક, મને સંગીત સાંભળવાનો શોખ છે. તો જો ઓફ છે તો ઓફ પછી શું આવે, આઈએનજી આવે. જ્યારે પણ આવા પ્રિપોઝિશન અથવા તો સંયોજક આવે તેના પછી હંમેશા આઈએનજી આવે છે, એટલું યાદ રાખવાનું છે. ઓન રિસીવિંગ ધ ટેલિફોન કોલ સી વેન્ટ આઉટ, ફોન પર સંદેશો મળતા જ તેણીની બહાર ગઈ. તો જો ઓન પછી આઈએનજી છે, ઓન રિસીવિંગ ધ ટેલિફોન કોલ સી વેન્ટ આઉટ. એના પછી જોઈએ તો વિદ્યાર્થી મિત્રો એફ, આટલા જે છે એના નિયમો છે, હવે તમારે આને આધારે એની એક્સરસાઇઝ કરવાની છે. જો એક્સરસાઇઝ 10ની અંદર ખાલી જગ્યાઓ છે, 10 એ 10 ખાલી જગ્યા તમારે હોમવર્કની અંદર કરવાની છે. જો પહેલી ખાલી જગ્યા, ખાલી જગ્યા ધ કેટ ધ રેટ રેન અવે, તો શું આવશે, પહેલાં કઈ ક્રિયા બની છે, કેટને જોવાની અને પછી અંદરને જોવાની, તો સિંગ આવશે, સિંગ ધ કેટ ધ રેટ રેન અવે. આઈ વોઝ ધ પ્લેયર્સ ખાલી જગ્યા ક્રિકેટ, તો પ્લેઇંગ ક્રિકેટ. આ રીતે તમારે 10 ખાલી જગ્યા કરી અને હોમવર્કની નોટની અંદર કરવાની છે. બીજું જોઈએ આપણે પાસ્ટ પાર્ટિસિપલ, પ્રેઝન્ટ પાર્ટિસિપલ પછી છે પાસ્ટ પાર્ટિસિપલ. તો વિશેષણનું કાર્ય કરતા અને ભૂતકાળમાં બની ગયેલી ક્રિયા દર્શાવતા રૂપોને ભૂતકૃદંત એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ કહેવામાં આવે છે. વિશેષણ ભૂતકાળમાં બની ગયેલી ક્રિયા દર્શાવતા રૂપોને ભૂતકૃદંત પાસ્ટ પાર્ટિસિપલ કહેવામાં આવે છે. તો આની અંદર જુઓ, અંગ્રેજીમાં ક્રિયાપદના ત્રીજા રૂપને થર્ડ રૂપને પાસ્ટ પાર્ટિસિપલ, ટૂંકમાં એને પીપીટી પણ કહેવાય છે, પાસ્ટ પાર્ટિસિપલ. તો આપણે પાસ્ટ પાર્ટિસિપલ, પહેલાં વર્તમાન કૃદંત જોયું, હવે આપણે પાસ્ટ પાર્ટિસિપલ એટલે ભૂતકૃદંત
એનો અભ્યાસ કરીશું. જો એની અંદર પહેલો નિયમ છે વિશેષણ તરીકે પૂતક ઉદાહરણ, તો કહ્યું છે કે કર્તા કે કર્મની આગળ પાસ્ટ પાર્ટિસિપલ વપરાય ત્યારે તે વિશેષણ તરીકેનું કાર્ય કરે છે. અહીં ક્રિયા થઈ ગયેલ છે તેવો ભાવાર્થ સ્પષ્ટ થાય છે. ક્રિયા કેવી છે? પૂર્ણ થઈ ગયેલ છે, બરાબર. પૂતક ઉદંત, તો કે આઈ હેવ અ રિટર્ન લેટર, મારી પાસે લખેલો પત્ર છે. તો સમજૂતી જુઓ, ઉપરના વાક્યમાં અંડરલાઈન કરેલ શબ્દ રાઇટનું પૂતક ઉદંત રિટર્ન છે. રાઇટનું પૂતક ઉદંત રિટર્ન છે. લેટર શબ્દના અર્થમાં વધારો કરી વિશેષણનું કાર્ય કરે છે, બરાબર. લેટર છે પણ કેવો છે? લખાયેલો. તો રાઇટનું પૂતક ઉદંત છે ત્યાં પાસ્ટ પાર્ટિસિપલ રિટર્ન. જો ક્રિયાપદમાં આપણે ત્રણ લાઇન આવે છે, વી વન, વી ટુ અને વી થ્રી, પૂતક ઉદંત કહેવાય મિત્રો. એ આપણે ઉપયોગ કરવાનો છે. જો બીજું એક્ઝામ્પલ જોઈએ, વધારે ખ્યાલ આવશે. શી શો એ પિક્ચર પેઇન્ટેડ ઇન ડિફરન્ટ કલર, તેણીએ જુદા જુદા રંગોમાં રંગાયેલું ચિત્ર જોયું. તો કેવું ચિત્ર જોયું? તો અલગ અલગ જુદા જુદા રંગોમાં રંગાયેલું. તેમ પૂછતા જવાબ મળે છે જુદા જુદા રંગોમાં રંગાયેલું, જેમાં પેઇન્ટેડ એ પૂતકૃદન છે. પેઇન્ટનું પૂતકૃદન પેઇન્ટેડ છે. તો પ્રથમ વાક્યમાં નામની પહેલાં અને વાક્યમાં નામ પછી પૂતકૃદંતનો ઉપયોગ થયો છે. ત્રીજું એક્ઝામ્પલ જોઈએ. ધ ઓફિસર ગેવ હિમ યુઝ ડ સ્ટેમ્પ, ઓફિસરે તેને વપરાયેલી ટપાલની ટિકિટો આપી. તો કેવી ટિકિટો આપી? તો જવાબ મળશે વપરાયેલી. આથી યુઝડે ક્રિયાપદનું પૂતકૃદન છે અને વિશેષણ તરીકેનું કાર્ય કરે છે. મનીષ હેડ અ વોચ મેડ ઇન જાપાન, મનીષ પાસે જાપાનમાં બનેલી ઘડિયાળ હતી. તો સમજૂતી, કેવી ઘડિયાળ હતી? તો જવાબ મળે જાપાનમાં બનેલી. આથી મેડ એ ક્રિયાપદનું પૂતકૃદન છે અને વિશેષણ તરીકે એનું કાર્ય. હેડ, મનીષ હેડ અ વોચ મેડ ઇન જાપાન. તો મેડ છે, તો મેડ શું બતાવે છે? ઘડિયાળ હતી, પણ કેવી? તો કે જાપાનમાં બનેલી. તો ક્રિયાપદનું પૂતકૃદન છે મેડ અને વિશેષણ તરીકેનું કાર્ય કરે છે. ઘડિયાળ છે પણ કેવી છે? જાપાનમાં બનેલી. તો ત્યાં આગળ પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે પૂતકૃદનનું રૂપ આવશે. જો આની અંદર પણ ખાલી જગ્યા તમારે 15 એ નોટબુકની અંદર કરવાની છે. ધ બુક સેલર હેઝ મેની ખાલી જગ્યા બુક્સ, તો કેવી આવે? પ્રિન્ટેડ. મિસ્ટર સોરઠિયા ઇઝ એન ખાલી જગ્યા ટીચર, એક્સપિરિયન્સડ ટીચર, અનુભવવાળા શિક્ષક હતા. વિશેષણ લગાવવાનું છે. શિક્ષક હતા પણ કેવા હતા? તો અનુભવવાળા. આઈ ફાઉન્ડ આઉટ માય ખાલી જગ્યા પેન, કેવી પેન શોધી કાઢી? તો કે ખોવાઈ ગયેલી, તો લોસ્ટ પેન, બરાબર. અને ધોઝ પેજીસ આર ખાલી જગ્યા પેજ, કેવા છે? ઉપયોગ કરાયેલા, તો યુઝડ પેજ. આ રીતે પાંચમી જુઓ. ધ પોલીસ ઇન્સ્પેક્ટર ફાઉન્ડ આઉટ ધ ખાલી જગ્યા રૂપી, તો હિડન. હાઈડનું પૂતકૃદંત હિડન. અહીં તમારે ખાલી જગ્યાની દરેકે દરેક ખાલી જગ્યામાં પૂતકૃદંતના રૂપો એટલે કે પાસ્ટ પાર્ટિસિપલના રૂપો લાવવાના રહેશે. તમારે હોમવર્ક ગ્રામરની નોટની અંદર આજે પ્રેઝન્ટ પાર્ટિસિપલ અને પાસ્ટ પાર્ટિસિપલના દરેકના એક એક નિયમ અને એનું એક્ઝામ્પલ એક એક લખવાનું છે. અને પછી છેલ્લે તમારે પૂરું થાય એટલે ખાલી જગ્યા લખવાની રહેશે. પહેલે આમાં 10 ખાલી જગ્યા છે અને પાસ્ટ પાર્ટિસિપલમાં 15 છે, જે તમારે નોટબુકમાં લખવાની રહેશે. પ્રણામ.